હાલો ઓકે સર, કોંગ્રેસના કોર્પોરેટરોએ પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી છે અને તેમને ફેલ બતાવ્યા છે. એન્જિનિયર અને કેમિસ્ટે તે પાણી પણ પી બતાવ્યું છે. આખરે શું છે સમગ્ર મામલો? આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન સંપૂર્ણ પાયાવિહોણા છે અને ખરેખર આ પાણી જે છે ક્લોરિનેશનના કારણે ફીણ આવતા હોય છે. આ આ જે પાણી સંપૂર્ણપણે પીવાલાયક છે એનું ટર્બિડિટી લેવલ, એનું પીએચ લેવલ, એનું ક્લોરિનેશન લેવલ આ તમામ ચકાસણી પછી જ પાણી વિતરણ કરવામાં આવી રહ્યા છે. અને કોઈ પણ રીતે આવા પ્રકારનું ભ્રમાત્મક પ્રશ્ન લોકો ને ગેરમાર્ગે દોરવાનો આ પ્રશ્ન છે અને એ કોઈ પણ રીતે આ સત્ય નથી. અને આ પાણી જે છે મારા અધિકારીઓ સંપૂર્ણપણે ત્યાં જ ત્યાં પીને બતાવ્યું છે. એટલે મને વિનંતી છે કે આવા પ્રકારના કોઈ પણ આપણે અત્યારે રાજકોટમાં ખૂબ સરસ રીતે જ્યારે આપણે પાણીનો પ્રશ્ન સંપૂર્ણપણે એ પૂર્ણ થયું છે અને બહુ સરસ રીતે લોકોને પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, આવા પ્રકારના કૃત્યોથી હોઈ શકે કે લોકો ગેરમાર્ગે દોરે. મારા તમામને વિનંતી છે આ તમામ પેરામીટર્સ, આ ત્રણ પેરામીટર્સ જે મેં આપને વાત કરી કે ટર્બિડિટી, પીએચ લેવલ અને ક્લોરિનેશનના ઉપરાંત પણ 13 જેટલા પેરામીટર્સના ચકાસણી કરવામાં આવે છે અને આ સંપૂર્ણપણે ચકાસણી કર્યા પછી લોકોને પાણી આપવામાં આવે છે. એટલે કોઈ પણ રીતે આ જે આ સત્યથી વેગળી છે. મારા તમામ લોકોને વિનંતી છે કે આ કોઈ પણ રીતે ગેરમાર્ગે જવાનું નહીં અને જે પાણી આવે છે એ સંપૂર્ણપણે પીવાલાયક છે અને એ પીવાલાયક જ છે. એને કોઈ પણ રીતે ભેળવાનું નથી અને એનું સંપૂર્ણ જે સત્ય સારી રીતે ઉપયોગ છે એ સારી રીતે ઉપયોગ કરવાનો.